અલ્લા તલાનો હમદ અને શુકર આજે હું ફરી એકવાર તમારી સાથે એક તંદુરસ્તી અને સુંદરતા તમારા રસોડાની એક નવી કડી લઈને તમારી સમક્ષ હાજર છું એવી દુઆ સાથે કે તમે ખુશ રહો અને તંદુરસ્ત રહો તો આજકાલને ખાન પાનને આપણી બદલાતી જતી રીતને લીધે હંમેશા હમણાં રોજ માણસોની ફરિયાદ થઈ રહી છે કે અમને ખાવાનું હજમ થતું નથી તો ખાવાનું હજમ ના થવાના ઘરા ઘણા કારણો છે તો તેમાં આપણે આજે આપણે ખાવાનું હજમ કેમ નથી થતો એના કારણો અને તેમના ઉપાયો વિશે આપણે જાણવાની કોશિશ કરીશું તો સૌથી પહેલાં આપણને શું થાય છે ખાવાનું હજમ નથી થતું તો આપણું પેટ એકદમ ભારે થઈ જાય છે અને પેટના ઉપરના ભાગમાં આપણને દરદ રહે છે અને ઘણીવાર આપણને ખાટા હોડકાર આવે છે અને ખાવાનું મોઢામાં આવે છે અને ભૂખ નથી લાગતી અને ખાવાનું પેટમાં પડ્યું રહે છે આવા લક્ષણ થાય તો આપણે સમજી જવું જોઈએ કે આપણને ખાવાનું આપણને બદહજમી થઈ ગઈ છે બદહજમી શા માટે થાય છે કે આપણે જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ તે આપણી હોજરી અને આંતરડા આપણે હોજરીમાંથી થઈને આંતરડામાં પસાર થાય છે એ દરમિયાન એમાં એક એવા રસ પાચક રસ એમાં સાથે ભળે છે કે જે ખાવાનાને હજમ કરે છે પણ આ પાચક રસ જ્યારે ઝરવાનું આપણે હોજરીમાં બંધ થઈ જાય છે પછી આપણને ખાવાનું હજમ નથી થતું આ આવું બનવાના કારણો અનેક છે પહેલું તો સૌથી પહેલાં બહુ જ મસાલાવાળા અને તેલવાળા આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે આપણને એ હજમ કરવામાં મુશ્કેલી પડે છે અને ઘણીવાર ચિંતાને લીધે અને સ્ટ્રેસને લીધે પણ આપણને બદહજમી થઈ આવે છે અને ઘણી એવી દવા પણ હોય છે એન્ટી ઓમ્ફલેટર પારાસિટોમોલ કે એ દવાને આડઅસરને લીધે પણ આપણને ખાવાનું હજમ નથી થતું તો ચાલો આજે આપણે જોઈએ કે આ બદહજમી જેને આપણે અપચો કહીએ છીએ ગુજરાતીમાં એ બદહજમી દૂર કરવાના આપણે ઘરેલું ઉપાય જોઈએ તો સૌથી પહેલાં ચાલો આપણે જોઈએ કે આ મારી આગળ અહીંયા પોમનો જેનો એપલનો વિનેગર છે એ વિનેગર લેવાનું પહેલાં અને એક ગ્લાસ પાણી લેવાનું અને તેમાં એક ચમચો ભરીને મોટો ટેબલ સ્પૂન ચમચો ભરીને આ વિનેગર નાખી અને પીવાથી આપણને તરત જ આપણને બદહજમીમાં રાહત મળે છે પછીમાં આપણે આવીએ આ વરિયાળી વરિયાળી છે આ વર્ષોથી તમને ખબર છે આપણે મુખવાસ તરીકે પણ આનો ઉપયોગ કરીએ છીએ વરિયાળીનું આને સોફ પણ કહે છે એનું કામ છે આપણે જે ખાધેલો ખોરાક હોય એને હજમ કરવો તો આ માટે આપણે શું કરવાનું કે વરિયાળીને શેકી અને એનો ભૂકો કરી અને જમ્યા બાદ એનો એક ચમચી આમ જ આપણે ખાઈ જવી અથવા તો અથવા તો તમે એક તપેલીમાં એક કસરોળમાં પાણી લો એકથી દોઢ ગ્લાસ અને એમાં એક ચમચો ભરીને આ શેકેલી વરિયાળીનો ભૂકો નાખી અને ખૂબ ઉકાળો અને જમ્યા બાદ પી જાઓ તો આનાથી પણ ખાવાનું હજમ થઈ જશે પછી આપણે આવીએ આ લીંબુ અને આદુ આ બંને વસ્તુ તમને ખબર છે આયુર્વેદમાં આ બંને વસ્તુ ખાવાને હજમ કરવા માટે બહુ જ અક્ષીર બનાય છે તમે આ આદુના બે ચમચા જેટલો આદુનો રસ લ્યો તમે એને રાપે કરી અને પાતળા કપડામાં નાખીને નીચોશો તો એનો રસ નીકળશે તો આદુના રસ લો અને એક ચમચો લીંબુનો રસ લ્યો એ બંનેને મિક્સ કરી એમાં થોડું કાળું નમક એને કાળું નમક આવે છે એને સંચળ પણ કહે છે એને નાખવું અથવા ન મળે તો પછી આપણું જે નમક હોય છે એ નેચરલ નમક નાખો તો આ નમક નાખીને એને પીવાથી પણ આપણને ફાયદો થાય છે અથવા તો પછી એમ પણ કરી શકો તમે કે તમે જમતી વખતે આદુના ટુકડા કરો અને એની ઉપર લીંબુ અને નિમક નાખી અને જમતા જમતા સાથે સાથે તમે આ પણ ટુકડા આદુના સાથે સાથે જ ખાતા જાઓ એનાથી પણ આપણે હજમયાતને સારી બને છે અને ખાવાનું એનાથી પણ પચી જાય છે પછી આ છે બેકિંગ પાવડર જે બેકિંગ સોડા કહે છે બેકિંગ સોડાનું કામ પણ આપણને ખા પચ ખાધેલો ખોરાક પચાવવામાં આપણને મદદ કરે છે એક ગ્લાસ જેટલું પાણી લો એમાં તમે અડધીથી એક નાની ચમચી ભરીને બેકિંગ સોડા નાખી અને પી જાઓ તો એનાથી પણ આપણને ખાવાનું આપણું હજમ થાય છે આ આ ઘરેલું ઉપાય છે અને સાથે સાથે હા આ અજમાના બી અજમા અજમા તમને ખબર છે અજમા અને અજવાઈન પણ કહે છે અજવાઈન ખૂબ જ અક્ષીર છે આપણને ખાવાનું હજમ કરવા માટે એ માટે શું કરવું પે કે તમે અજમાના બીને શેકી લો અને એમાં એનો ભૂકો કરો પાવડર બનાવો એમાં થોડી કેવી સૂંઠનો પાવડર છે એમાં થોડો સૂંઠનો પાવડર નાખો અને થોડા કાળા મરીનો પાવડર નાખો કાળા બ્લેક પેપરનો પાવડર નાખો અને આ બધું મિક્સ કરીને એક અડધીથી પોણી ચમચી જેટલું હરેક જમ્યા પછી એ અને તમે પાણી સાથે એને આ પાવડરને ખાઈ જાઓ ઓગાળી જાઓ અને પછી જો એમ ના બને તો તમે આ અજમાલ્યો કાચા કાચા અજમાલ્યો એક ચમચી અડધી ચમચી જેટલા અને એને ચાવી જાઓ સાથે થોડો ગોળ પણ ખાજો કેમકે એનાથી તીખું થોડુંક તમને લાગશે અને ગોળ પણ હજમયાત માટે બહુ જ સારો છે ઘર તો આ બંનેને મિક્સ કરીને અને ચાવી અને ખાઈ જાઓ અને ઉપરથી થોડુંક એવું નવશેકું પાણી પી જાઓ તો તરત જ તમને પેટમાં એકદમ રાહત રાખશે અને એકદમ તમને પેટ જતા ભારે થઈ ગયો ખાસ કરીને જ્યારે બહુ જમાઈ ગયું હોય વધુ પડતું જમાઈ ગયું હોય ત્યારે પણ આ ફાયદો થાય છે એક બીજો ખાસ નિયમ યાદ રાખીએ કે જ્યારે આપણને ભૂખ ન લાગી હોય ત્યારે ન ખાવું કેમ કે ઉપરા ઉપરી ભોજન કરવાથી ઉપરાપરી જમવાથી પણ આપણો પેટ ખરાબ થાય છે અને આપણી હજમિયાત બગડી જાય છે તો આ આપણે ઘરેલું ઉપાય જોયા અને હા આ જીરું છે જીરું પણ તમને ખબર છે જીરું એટલું બધું ખાસ કરીને જ્યારે આપણને એસિડિટી થઈ હોય પેટમાં બળતરા થતી હોય અને પેટમાં હજમ ખાવાનું ન થતું હોય તો જીરુંના બીને શેકીને અથવા તો એનો પાવડર બનાવીને અને અડધી ચમચી જેટલો ખાઈ જવો અથવા તો તમે કાચે કાચું જીરું ચાવી અને એની ઉપર થોડું ગરમ પાણી પી લ્યો તો પણ આપણે હજમયાત આપણે ખાવાનું હજમ થઈ જશે અને આપણી પાચન શક્તિમાં એકદમ સુધારો આવશે અને સાથે સાથે આપણે એમ પણ કરી શકીએ કે આ તજ છે તજ પણ આપણને હજમ માટે હજમિયાત માટે ફાયદો કરે છે તજની આપણે બધાય ખબર છે કે તજવાળી ચાય જમ્યા પછી જ પીવાથી ખાવાનું આપણું જલ્દી પચી જાય છે ભારે ખાસ કરીને ભારે ભારે ખોરાક ખવાઈ ગયો હોય તો આ ફાયદો થાય છે આ બધા આપણે ઘરેલું આપણા કિચનમાંથી આપણા રસોડામાંથી જ આપણને આ બધી વસ્તુ મળી જશે તો એનાથી આપણને ફાયદો થાય છે અને છતાં તો પણ ઘણીવાર આપણને ન સુલાસ થાય આપણને પેટમાં તો પણ ભારે લાગતું હોય તો સુદર્શનની જે ગોળી આવે છે સુદર્શનની જે ફાકી આવે છે એ સુદર્શનની જે ફાકી હોય છે એની ગોળી અથવા તો ફાકીને જમ્યા પછી ખાવાથી પણ આપણને ફાયદો થાય છે તો આ ખાસ કરીને આપણે આપણે ધ્યાન રાખીએ કે જ્યારે ભારે ખાવાનું ખવાઈ ગયું હોય તો આમાંથી કોઈ પણ એક ઉપાય કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે તમને ખબર છે તંદુરસ્તી એક તંદુરસ્તી હજાર નેમત બરાબર છે જો આપણે આપણા આપણે કહેવત છે કે દરેક રોગનું મૂળ આપણું પેટ છે પેટમાંથી બધા રોગ શરૂ થાય છે તો જો આપણે આપણા પેટને બરાબર કરીશું એને એને એની સંભાળ રાખશું તો આપણે બીજા રોગોથી પણ આપણે બચી શકશું આશા રાખું છું કે તમને આમાંથી ઘણો ફાયદો થશે વસલામ